ગુજરાત મીડિયા ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્લબના પરિવારના સભ્યો માટે ગરબાનું આયોજન થયું. તેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત યુનિવર્સિટીના વિસી ડોક્ટર નીરજ ગુપ્તા તથા અમદાવાદના મેયર સહિત અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સુરતના પરિવારે પોતાના વહાલ સોઈ 9 વર્ષીય દીકરી સ્વર્ગસ્થ રિયાના હાથ સહિત ફેફસા, લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરીને 7 વ્યક્તિને નવજીવન આપ્યું હતું. ગુજરાતમાં ઘી ખરીદતા પહેલા સાવધાન. પાટણ કદી બાદ ધાનેરામાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું છે, જેને લઈને ફૂડ વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે. સુરત એસઓજીએ શહેરમાંથી રૂપિયા 100 કરોડથી વધુનું હવાલા કૌભાંડ ઝડપી પાડ્યું છે. સુરત શહેર એસઓજીએ હાથ ધરેલા તપાસમાં સમગ્ર કૌભાંડ દુબઈ ખાતેથી ચલાવવામાં આવતું હોવાનું ખુલ્યું છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં છેલ્લા 10 વર્ષમાં બમણો વધારો જોવા મળ્યો છે. એટલે કે 10 વર્ષમાં આઈટી રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં 127% વધારો થયો છે. ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં હિંસાના 2 આરોપીઓ સામે આવ્યા છે. બંને આરોપીઓ નેપાળ ભાગી જવાની યોજના બનાવી રહ્યા હતા. 5 આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. નાયબ સિંહ સૈનીએ આજે ગુરુવારે હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. બીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે મંચ પર હાજર પીએમ નરેન્દ્ર મોદીના આશીર્વાદ લીધા હતા. ભારતીય રેલવે યાત્રી ટ્રેનોમાં બુકિંગનો સમય 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવાનો નિર્ણય કર્યો છે. રેલવેએ જણાવ્યું છે કે ટિકિટ બુકિંગનો નવો સમય 1 નવેમ્બર 2024થી લાગુ થશે. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓ વધી ગઈ છે. હકીકતમાં બાંગ્લાદેશની એક કોર્ટે તેમની સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. 18 નવેમ્બર સુધીમાં પોતાની સમક્ષ હાજર થવાનો આદેશ પણ આપ્યો છે. ભારતીય મૂળના લોકપ્રિય ઉદ્યોગપતિ પંકજ એસવાલે દાવો કર્યો છે કે તેમની 26 વર્ષની પુત્રીને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવી છે.